कच्छ જિલ્લાની અબડાસા બેઠક પરથી ચૂંટાયેલા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ભુજના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતોને મળીને તેમના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે શ્રી શક્તિસિંહની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર તથા અન્ય આગેવાનો જોડાયા હતા। અબડાસાની બેઠક પરથી ચૂંટાયા બાદ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા ગઈકાલે નલિયા મુકામે તેમના મતદારોને મળીને આભાર પ્રદર્શિત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। તે ઉપરાંત તેમણે પોતાના મત વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી। ત્યારબાદ આજે તેઓ ભુજ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી તથા સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે શ્રી ગોહિલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વિજય મારો વિજય નહીં, એમની પ્રેમ લાગણી અને સહયોગનો વિજય થયો છે। ક્યારેય વિચાર્યું નહોતું કે અહીં અબડાસામાં આવીને ધારાસભાની પેટા ચૂંટણી લડું। એ આગેવાનો અને કાર્યકર્તાઓએ સર્વસંમતિથી આગ્રહ કરીને મને ત્યાં બોલાવ્યો અને ત્યાં ગયા પછી એ જ લાગણીથી જે એમણે કામ કર્યું, શામ દામ દંડ ભેદ તમામ ખેલ ત્યાં ચાલ્યા, આખી સરકાર ત્યાં ઉતરી પડી હતી, પરંતુ એમ છતાં મતદાતાઓ અડગ રહ્યા અને એક વિપરીત સંજોગો જ્યારે મારી પાર્ટી માટેના હતા ત્યારે મને ત્યાંથી જે સહયોગ આપીને વિજયી બનાવ્યો છે એ ખરા અર્થમાં હું આ વિસ્તારનો ઋણી છું। કચ્છ સાથે જૂનો નાતો રહ્યો છે, કચ્છના પ્રશ્નોથી અજાણ નથી। એ વાવાઝોડું હોય, અછત હોય કે ભૂકંપ હોય, દિવસો સુધી અહીંયા લોકોની વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે રહ્યો છું। એ પહેલો પ્રશ્ન તો મારા પાસે હતો કે આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ લખપત, અબડાસા અને પાર્ટ ઓફ નખત્રાણા ત્યાં આગળ પડ્યો હતો। ચાલુ ચૂંટણીએ મેં માંગણી કરી હતી કે ભલે સરકારને યશ મળે, અછત જાહેર કરો, મને વાંધો નથી, આચારસંહિતા ના અડી આવે જ્યારે બંને પાર્ટી સહમત થાય, અછત ન જાહેર થાય। મારું મતદાન પૂર્ણ થયા પછી મારી અંગત વગનો પણ ઉપયોગ કર્યો, કારણ કે ઘણા બધા અધિકારીઓ સરકારમાં એવા બેઠા છે કે હું જ્યારે મિનિસ્ટર હતો ત્યારે ડેપ્યુટી સેક્રેટરી હોય, આજે પ્રિન્સિપલ સેક્રેટરી કે સેક્રેટરીઓ થઈને બેઠા છે, એમને માનવતાની દ્રષ્ટિએ કામ કરવા વિનંતી કરી, ચૂંટણી કમિશનને પણ વિનંતી કરી હતી, અર્ધ અછત જાહેર થઈ છે। પરંતુ મારી માંગ રહેશે કે બાકીના ગામોને પણ, બંનેનો હજી પટ્ટો બાકી રહી ગયો છે, ત્યાં પણ અછત જાહેર થવી જોઈએ। જે જગ્યાએ અછત જાહેર થઈ છે ત્યાં ઘાસ, પાણી, ઢોરવાડા અને અન્ય રાહતને લગતા કામો છે એ તાત્કાલિક શરૂ થાય અને માનવતાની દ્રષ્ટિએ થાય, બહુ ટેકનિકાલિટીમાં પડવા જેવું નહીં, એ રહેવાનું છે મારું કામ। આ વિસ્તારની એક મજા એ પણ છે કે અહીંયા ઈશ્વર અલ્લાહ એક એવી ભાવના, ધર્મ ધર્મ વચ્ચે ઝઘડા નથી, પ્રેમથી ધર્મ ધર્મ વચ્ચેની એકતા છે। મારી એ કોશિશ રહેવાની કે ધાર્મિક એકતાનું હું નિમિત્ત બનું,